બેઉને બોલાવી પોતાના પતિને જીવતા જોઈને બંને ખુશ. અને પછી મદન મંજુશાએ કીધું, કોણ છે ખબર છે? મારા ગામના દેરાસરના દરવાજા માંગલિક થઈ ગયા હતા, આમની દ્રષ્ટિ પડી, દરવાજા ખુલી ગયા. અને ફરી પાછો ઓલો પગે પડવા, શ્રીપાળ મને માફ કરો, મેં તમારી ઓકાત જાણ્યા વગર જ તમારા પર આક્ષેપ મૂકી દીધો હતો, મને માફ કરો. ધવલ ને ધ્રુજે છે, હવે ધવલ ધ્રુજે છે કે આ તો ભાઈ રાજા છે, આને છોડીને હવે કે આને પકડો. મારા બેટા આને ડૂમનું આળ આપીને ચંડાળનું, તો જે ચંડાળ આ લીડર છે એ ગેંગ લીડર ને પકડો, અને આ લીડર નો લીડર થવાર છે બેવને પકડો. તરત બેવના બંધન ત્યાં શ્રીપાળ ઉભો. મહારાજ છોડી દો, મારા પિતા જેવા છે, અહીં સુધી પહોંચાડનાર આ ધવલ છે, છોડી દો. જો જેને ધક્કો મારીને દરિયામાં નાખી દીધો હોય એવા માણસ પ્રત્યે પણ આ શ્રીપાળના હૈયામાં કેટલો સદભાવ છે, છોડી દીધો. શ્રીપાળ પોતાની ત્રણ પત્નીઓની સાથે હવેલીમાં સાતમા માળે સૂતો છે, અને આ બાજુ ધવળને ઊંઘ નથી આવતી. હું જેમ જેમ આને પછાડવા જાઉં છું તેમ તેમ આ તો વધારે ને વધારે બહાર આવે છે. સૂર્ય ઉપર ધૂળ ઉડાડવા જાઓ તો શું થાય? સૂર્ય મેલો થાય કે આપણે મેલા થઈએ? આપણે જ મેલા થઈએ. રાતના 12 વાગે ધવલને થયું, અબ તો કુછ કરના હી પડે, ઇસ પાર નહીં તો ઉસ પાર, હું તો સંસારના સુખ નથી ભોગવી શકતો તારા જેવા, પણ તને ભોગવવાના દઉં. અને ધવલ ઉતર્યો પોતાની હવેલીમાંથી અને શ્રીપાળની હવેલીમાં ચડે છે. પાછલા રસ્તે તમારે જેમ બે એન્ટ્રી હોય ને ઘરમાં, મોટી બિલ્ડિંગમાં એક ફાયર માટેની હોય ને, બસ એમ પાછલો રસ્તો એટલે સીધી સીડી છે, સાત માળની. આ સાત માળની સીડી ઉપર ચડ્યો, અંધારું છે, હાથમાં કટાર છે, અને બરાબર સાતમી માળે પહોંચ્યો. બારીમાંથી શ્રીપાળના રૂમમાં જવા જાય એ પેલા પગ લપસ્યો, અને સાતમે માળેથી નીચે પટકાયો, પોતાના હાથમાં રહેલી છરી પોતાના જ પેટમાં વાગી, હાથના કર્યા એ વાગ્યા, છરી વાગી, પેટ ચીરાઈ ગયું. શ્રીપાળ ધવળ મૃત્યુ પામ્યો, મરીને સાતમી નરકમાં ગયો. દબાક દેતો અવાજ આવ્યો, શ્રીપાળ બેઠો નહી, નમો હરિહંતાણ. અવાજ આવ્યો ને નક્કી કઈ દુર્ઘટના થઈ છે. સૈનિકોને બોલાવ્યા, મશાલ સળગાવી, જોયું તો ધવલ ચાલ્યો. કોઈ પણ માણસ સમજી શકે કે ધવલે આત્મહત્યા નથી કરી, ધવલ તો હત્યા કરવા આવ્યો તો એમાં આત્મહત્યા થઈ ગઈ છે. શ્રીપાળ ધવળના ડેડ બોડીની સામે ઉભો છે, એની આંખમાંથી આંસુ જાય છે. અરે અરે, મારો મિત્ર ચાલ્યો ગયો, જો ઓલો શત્રુ માને છે અને આ એનું શું માને છે? મારો મિત્ર ચાલ્યો ગયો, કેટલો ગુણિયો હતો, એને એક દોષ નથી દેખાતો, એમાં ગુણ દેખાય છે. પોતાની ત્રણ પત્નીઓને જગાડીને કહે છે કે આ મારો મિત્ર હતો, ખરેખર ચાલ્યો ગયો. બીજા દિવસે એના બધા કામ પતાવ્યા, કાર જ પતાવ્યું, પણ એના ત્રણ કલ્યાણ મિત્ર હતા એમને બોલાવ્યા, અને આ એના 250 વાણ, મારા 250 વાણ, અને એનું જેટલું પણ કરિયાણું, આ બધો વહીવટ હવે તમારે સંભાળવું.